લાસ્ટની અંદર આપણે બે ટાઈપ્સના એક્ઝામ્પલ લીધેલા છે કે ભાઈ કઈ રીતે આપણે ક્વેશ્ચન ગણવાનો રહેશે. હવે આગળ વધીએ. આ બે ક્વેશ્ચનની અંદર ડિફરન્સ શું છે એ તમારામાંથી કોઈ એક સ્ટુડન્ટ પૂછશે, અને જો કોઈ અવાજ આવવામાં પ્રોબ્લેમ હોય, કંઈક પણ પ્રોબ્લેમ હોય, યુ કેન આસ્ક. બે ટાઈપના એક્ઝામ્પલ લીધા છે. આ બે ટાઈપ બંને ટાઈપમાં ડિફરન્સ શું છે એ તમારામાંથી કોઈ મને કહેવાનું છે. કે મેં એક ફંક્શન લીધું હોય આ રીતે, અને આ જ ક્વેશ્ચન મેં આ રીતે લીધો છે. નંબર વન એન્ડ નંબર ટુ. તો આ બે ક્વેશ્ચન પહેલા તો એ બતાવો કે સેમ છે બંને ક્વેશ્ચન. આ નથી બંને સર. સેમ તો નથી ને, રાઈટ? કારણ કે જો આ સેમ હોય તો આ આ વસ્તુ પણ સેમ થાય. જેમ કે મેં લખેલું છે ટુ ઇઝ ઇક્વલ ટુ 1/2, ઇટ ઇઝ નોટ પોસિબલ. તો કોઈ એમ કે મેડમ આ બે રકમ સરખી છે, તો આ બંને પણ સરખા હોવા જોઈએ. એક અંશમાં છે, એક આ છેદમાં છે. બટ 1/2 ઇઝ 0.5, તો 2 અને 1/2 ઇક્વલ નથી. એ રીતે આ બે ઇક્વેશન પણ ઇક્વલ નથી. હવે આ જે વસ્તુ ઇક્વલ ના હોય તો તમારે ગણતરી કઈ રીતે કરવાની છે? જ્યારે છેદ હોય અને છેદ ના હોય, જો છેદ ના હોય ને, શોર્ટકટમાં કહું છું, જ્યારે પણ રકમની અંદર છેદમાં 1 સિવાય કંઈ ના હોય, ત્યારે તમારી ડોમેન ડાયરેક્ટ આવી જશે આ. અત્યારે ખાલી સમજવા પૂરતું, ત્યારે ડોમેન ડાયરેક્ટ શું લઈ લેવાની? આ શું કરવા કે આ નંબર બધી જગ્યાએ ડિફાઇન છે સેટ ઓફ રિયલ નંબરમાં. ડોમેન ડિસાઇડ થઈ ગઈ, એના પછી તો આપણે ડાયરેક્ટ રેન્જ મેળવી લઈએ છીએ. રેન્જમાં ચેક કરીએ છીએ કે ભાઈ આર પ્લસ મળે છે, આ ઝીરો મળે છે, આર નેગેટિવ મળે છે. આ ત્રણેય મળી જાય તો આપણે રેન્જ લખી લઈએ છીએ આર, અને કોઈ પણ એક ના મળે તો એને આપણે આર માંથી રિમૂવ કરીએ છીએ. જ્યારે છેદ માં વેરિયેબલ ના હોય ત્યારે. હવે બીજો પ્રકાર, જ્યારે છેદની અંદર વેરિયેબલ હોય તો હંમેશા આપણી પાસે એક નિયમ છે કે ભાઈ છેદ ક્યારે પણ ઝીરો ના હોવો જોઈએ. તો છેદ ઝીરો ના હોય તો મારે કયા નંબર ઉપર છેદ ઝીરો ના થાય? આમ હું જો 1/1 મૂકું તો મને ખબર પડે, પણ આપણે 1/1 શું કરવા મૂકવા જોઈએ? બસ આપણે પહેલેથી જ એક્સેપ્ટ કરી લો કે છેદ નોન ઝીરો છે. હવે એક્સ ની વેલ્યુ જોઈએ છે તો 3 ને ઇક્વલ ટુ ની નોન ઇક્વલ ટુ ની ઓલી સાઈડ જવા દો. 3 પોઝિટિવ છે તો 3 બની જશે નેગેટિવ, પણ આ ઇક્વલ ટુ નથી, આ છે નોન ઇક્વલ ટુ. છેદ હોય ત્યારે. તો હવે ડોમેન શું મળી ગયું? ભાઈ ડોમેન આર ઉપર તો ડિફાઇન છે, પણ આર ના કયા એલિમેન્ટ ઉપર ડિફાઇન નથી? 3 ઉપર ડિફાઇન નથી, પણ એ પણ -3. આ ઇક્વેશનમાં તમે જો એક્સ બરાબર -3 મૂકો, છેદ બની જશે 0. તો ડિનોમિનેટર ક્યારે પણ ઝીરો ના હોવો જોઈએ. ડોમેન મળી ગઈ, બસ ડોમેન પછી આપને મળી જશે રેન્જ. આપણે બે પ્રકારના એક્ઝામ્પલ જોયા કે જેમાં છેદ હોય છે અને જેમાં છેદ ના હોય છે. છેદ ના હોય તો ડાયરેક્ટ ડોમેન આ મળી જશે, છેદ હોય તો છેદ નોન ઝીરો લઈને ડોમેન ક્રિએટ કરો. ડોમેન ક્રિએટ થઈ જાય પછી આપણે મેળવશે એની રેન્જ. હવે આપણે જોશું નેક્સ્ટ સ્ટેપના એક્ઝામ્પલ. સેમ પોલીનોમિયલ છે, બસ તમારે જોતું જવાનું છેદ છે કે નથી આપેલા. ધીસ ક્વેશ્ચન, આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું કરશું એ જોવો. મેમ થોડું રિપીટ કરશો? યસ શ્યોર, કરી દો. તો પ્રીવિયસ સ્લાઇડની અંદર
આપણે જોયું આપણી પાસે અત્યાર સુધીમાં બે ટાઈપના એક્ઝામ્પલ લીધેલા છે. એક એક્ઝામ્પલ એવા કે જેમાં છેદ હોય છે, છેદ હોય તો છેદ હંમેશા નોન ઝીરો લઈને એક્ઝામ્પલ કાઉન્ટ કરવાનો, અને જ્યાં છેદ ના હોય અહીંયા જો છેદની અંદર વન છે અને વન તો ગમે એની અંદર હોવાનો છે, તો જ્યારે છેદની અંદર કોઈ વેરિયેબલ ના હોય ત્યારે તમે ડોમેન ડાયરેક્ટ આ લખવાની, અને ડોમેન મળી જાય બસ પછી પૂરું, પછી કશું કરવાનું આવતું જ નથી. ડોમેન ઉપરથી આપણે રેન્જ પુશ કરીએ છીએ એક ક્વેશ્ચનની અંદર. તો બે ટાઈપના આપણી પાસે એક્ઝામ્પલ છે, એક તો છેદ હોય ત્યારે શું કરવાનું અને છેદ ના હોય ત્યારે શું કરવાનું. તો રકમ જ્યારે પણ ક્વેશ્ચન આવે ત્યારે હંમેશા જોવાનું કે ભાઈ રકમની અંદર છેદ આપેલો છે કે નથી આપેલો, નથી આપેલો તો ડોમેન ડાયરેક્ટ આર, અને આપેલો છે તો એ છેદને નોન ઝીરો લઈને આરમાંથી એ છેદના નંબરને રિમૂવ કરો. બસ આટલું યાદ રાખો તો કોઈ પણ વસ્તુ એક્ઝામમાં આપને હાર્ડ નહીં પડે. હું લઉં છું પહેલો એક્ઝામ્પલ, ક્લિયર તને? યસ મેમ. ઓકે ચલો હવે જુઓ ક્વેશ્ચનની અંદર. આ ક્વેશ્ચન અહીંયા આપેલો છે કે ભાઈ જો રકમની અંદર છેદ છે કે નહીં. હા છેદ છે, છેદ આપેલો હોય ડિનોમિનેટર તો હંમેશા આપણે પહેલાં એને નોન ઝીરો લઈ લેવાનો ઓલવેઝ. ઇટ ઇઝ અ સ્ટ્રિક્ટલી કન્ડિશન ફોર ધ ઓલ ક્વેશ્ચન. ઇફ યુ હેવ અ ડિનોમિનેટર ધેન પુટિંગ ધ ડિનોમિનેટર ઇઝ ઇક્વલ ટુ નોન ઝીરો વેરિયેબલ. ચલો ડિનોમિનેટરની અંદર કયો ઇક્વેશન આપેલું છે? એક્સ સ્ક્વેર માઇનસ નાઇન. છેદ છે તો છેદ હંમેશા શું લઈ લેવાનું? ઝીરો. જો છેદ ના હોત તો ડાયરેક્ટ ડોમેન આર લખી શકત, કંઈ પણ ડોમેનમાંથી રિમૂવ ના કરવું પડે. હવે પેલા અહીંયા એક ફોર્મ્યુલા છે, ઓફ તો તમને યાદ હશે. ચલો આનું આ ફોર્મ્યુલા લખું છું, આનું સોલ્યુશન શું મળે, ના ફેક્ટરાઇઝ શું મળે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આનું ઇક્વેશન શું બનશે? આપણે સેમેસ્ટર વન ટુ થ્રીની અંદર વન ટુમાં ઘણી વખત આ ફોર્મ્યુલા આવી ગયું છે. ઇક્વેશન બનશે એ માઇનસ બી એ પ્લસ. જો ના યાદ હોય તો યાદ રાખી લેજો. આપણે મેથ્સના લેક્ચરની અંદર દરેક વખતે તમને કોઈ વસ્તુ આવડતી હશે કે નહીં આવડતી હોય, એક વખત તો તમને શ્યોર છે, પછી બીજી વખત તમારે તમારી રિસ્પોન્સિબિલિટી કે નહીં યાદ રાખવાનું. ચલો આ ઇક્વેશનને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની અંદર કન્વર્ટ કરો. તો નાઇન એ કોનો સ્ક્વેર? આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું ઇક્વેશન કેમ લીધી? અહીંયા ફોર્મ્યુલા બને છે, મારે એક્સ જોઈએ ને. અત્યાર સુધીમાં આપણે જે પણ એક્ઝામ્પલ લીધા હતા ને એમાં હંમેશા સિંગલ વેરિયેબલ જ હતો, એક્સની કોઈ પાવર નહોતી. જો એક્સની પાવર ટુ એન્ડ મોર ધેન ટુ હોય તો હંમેશા એના ફેક્ટર પણ, આ સિંગલ નંબર હતો તો મેં શું કર્યું કે ભાઈ આ એક્સ પ્લસ થ્રી નોટ ઇક્વલ ટુ ઝીરો ને એક્સને ડાયરેક્ટ મેળવી શકાય, પણ અહીંયા એક્સ સ્ક્વેર છે, સ્ક્વેર છે તો હંમેશા એના ફેક્ટર પડે. બે પાવર, ઓકે, બે કે બેથી વધારે પાવર આપેલી હોય ક્વાડ્રેટિક ઇક્વેશન હોય તો હંમેશા એના ફેક્ટર પડે. અહીંયા હું ડાયરેક્ટ એક્સ ના મેળવી શકું, ઓકે, એટલા માટે હું એના બે ફેક્ટર પાડું છું. હવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની અંદર હું એ ઇક્વેશનને કન્વર્ટ કરીશ તો નાઇન એ કોનો સ્ક્વેર છે? થ્રી નો સ્ક્વેર છે. તો નાઇનની જગ્યાએ થ્રી સ્ક્વેર, નોટ ઇક્વલ ટુ એમને. હવે આ ફોર્મ્યુલાને યુઝ કરો, આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર દેખાઈ ગયું બધાને? આપણે કન્વર્ટ કરી દીધું. તો આનો આન્સર શું આવશે? બ્રેકેટ લખાવશે મને? ફોર્મ્યુલાને યુઝ કરીને એકને એ કયો એકને બી કયો, ઇટ ઇઝ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ બની એક્સ પ્લસ થ્રી, એક્સ પ્લસ થ્રી એક્સ માઇનસ થ્રી માઇનસ થ્રી. વેરી ગુડ. આ બે ઘણા તમે શોર્ટકટ પણ કરી શકો છો. કઈ શોર્ટકટ એ જોવો. કોઈ લોકોને ફોર્મ્યુલા યાદ નથી પણ રૂલ્સ યાદ છે, તો તમે રૂલ્સ વાઇઝ પણ આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. કઈ રીતે? જો તમે સેકન્ડ હિન્ટ પણ આપી દઉં કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ સ્ટુડન્ટ છે કે જેને ફોર્મ્યુલા નથી આવડતું આ રીતે કરે છે, એક્સ સ્ક્વેર માઇનસ નાઇન ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. તો આપણો નિયમ શું છે? આપણી પાસે પહેલા આ ઇક્વેશન હતું, તો હું મેં શું કરતી હતી, આ થ્રીને ઓલી સાઈડ મોકલતી હતી. તો પોઝિટિવ હોય તો કેવા થઈ જાય? નેગેટિવ.
અહીંયા નેગેટિવ છે, x ની વેલ્યુ માઇનસ 3 નહીં લેવાની. તો અહીંયા પણ આપણે એક પર કરી શકીએ x² એમ ને નોટ ઇક્વલ ટુ એમ ને 9 નેગેટિવ છે, ઓલી સાઈડ જાય તો કેવા થઈ જાય પોઝિટિવ ને. સ્ક્વેર નો નિયમ છે, સ્ક્વેર ઓલી સાઈડ છે તો સ્ક્વેર રૂટ ની અંદર કન્વર્ટ થઈ જાય. આમ આપણે કર્યું શું, જો આ સાઈડમાં x સ્ક્વેર માઇનસ 9 હતા, બંનેની ઉપર મેં સ્ક્વેર રૂટ લઈ લીધું, x સ્ક્વેર ઉપર પણ સ્ક્વેર રૂટ અને 9 ઉપર પણ સ્ક્વેર રૂટ. તો આપણી પાસે, આપણે તો ખબર છે સ્ક્વેર અને સ્ક્વેર રૂટ ભેગા થઈ જાય તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, તો x સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 9. અને બીજા વર્ડમાં કહીએ તો સ્ક્વેર ને ઓલી સાઈડ મોકલો તો સ્ક્વેર રૂટ માં કન્વર્ટ થઈ જશે. હવે આપણે ખબર છે કોઈ પણ નંબર હોય સ્ક્વેર રૂટ ની અંદર એના બે આન્સર મળે, એક પ્લસ મળે અને એક માઇનસ મળે. કોઈ પણ નંબર હોય, 25 છે તો 25 ના પણ બે આન્સર મળશે, એક પ્લસ 5 અને એક માઇનસ 5. તો એક્સ ની તમને બે વેલ્યુ મળી ગઈ, એક પ્લસ 3 અને એક માઇનસ. આ રીતે પણ તમે ફોર્મ્યુલા વગર પણ કરી શકો અને ફોર્મ્યુલા યુઝ કરો તો ફોર્મ્યુલાથી પણ એ સોલ્યુશન મળશે. ઓકે, અહીંયા આપણે એ જ ઇક્વેશનની વેલ્યુ શું મળી ગઈ, એક્સ ની વેલ્યુ પ્લસ 3 અને માઇનસ 3 નહીં લેવાની. હવે અહીંયા જુઓ, અહીંયા પણ સેમ જ છે, અહીંયા એક્સ ના બે બ્રેકેટ મળી ગયા, બંને બ્રેકેટને નોન ઝીરો સાથે કમ્પેર કરો તો પેલા બ્રેકેટ બરાબર પર શું થશે, એક્સ માઇનસ 3 ડઝ નોટ ઇક્વલ ટુ 0 એન્ડ એક્સ પ્લસ 3 ઓલસો ડઝ નોટ ઇક્વલ ટુ 0. ચલો આ માઇનસ 3 ને ઇક્વલ ટુ ની ઓલી સાઈડ જવા દો તો પ્લસ 3 થઈ જશે, એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ પ્લસ 3, પ્લસ 3 ને ઇક્વલ ટુ ની ઓલી સાઈડ જવા દો તો એ બની જશે માઇનસ 3. જુઓ લાસ્ટ આ સાઈડમાં પણ એક્સ ની બે જ વેલ્યુ મળી ને પ્લસ 3 ને માઇનસ 3. આ રીતે લખો તો સિસ્ટેમેટિક લાગે, બીજું કહીશું નથી. તો હવે આપને મળી ગઈ આપણી ડોમેન, ડોમેનમાં કયા બે એલિમેન્ટ નહીં આવે, પ્લસ 3 અને માઇનસ 3. આ જો રકમની અંદર તમે પ્લસ 3 અને માઇનસ 3 મૂકો તો છેદ 0 થઈ જશે. ક્યારેક ચેક કરી જુઓ, મારી પાસે છેદની અંદર કઈ રકમ છે, એક્સ સ્ક્વેર માઇનસ 9. આ સાઈડમાં લખું છું હું, જો x બરાબર પ્લસ 3 મૂકું છું રકમમાં, x બરાબર હું પ્લસ 3 મૂકું તો રકમમાં શું થઈ જાય, 3 સ્ક્વેર માઇનસ 9, ઇટ્સ અ 1/9 માઇનસ 9 ઇઝ 1/0 ઇઝ નોટ ડિફાઈન્ડ. આપણે કહી દીધું ભાઈ એક્સ ની વેલ્યુ ક્યારે પણ તમે લખો 3 અને માઇનસ 3 નહીં મૂકતા, કારણ તમને સોલ્યુશન નહીં મળે. તો બસ મને મળી ગઈ મારી ડોમેન. ડોમેન રિયલમાં તો આ સેટ ઉપર જ ડિફાઈન્ડ છે, પણ કયા બે એલિમેન્ટ ઉપર નહીં મળે આપણે એની આ જવાબ, એક પ્લસ 3 અને એક માઇનસ 3. આ તમારી ડોમેન. ચાલો ડોમેનમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો બોલે. પહેલાં આપણે સિંગલ વેરિયેબલ જ આવતો હતો અત્યાર સુધીના જેટલા પણ એક્ઝામ્પલ લીધા એ બધાની અંદર જુઓ, છેદવાળા આપણે જેટલા પણ એક્ઝામ્પલ લીધા એમાં એક એલિમેન્ટ આવતો. હવે બે હોય તો બે પણ હોઈ શકે. આ બધા પોલીનોમિયલના એક્ઝામ્પલ જુઓ, આ પોલીનોમિયલના દરેક એક્ઝામ્પલની અંદર બે છેદ છે, તો એ બે છેદને આપણે આરમાંથી રિમૂવ કર્યા. આ ફેક્ટર પતા હતા એફ ફોર્મ્યુલા ઉપરથી એક્ઝામ્પલ થાય છે. ચલો ડોમેન ક્લિયર બધાને. ડોમેનમાંથી ડોમેન્સની અંદર કયા બે એલિમેન્ટ નહીં લેવાના, પ્લસ 3 અને માઇનસ 3 નહીં લેવાના, બાકી તમે કોઈ પણ વેલ્યુ લખી શકો એક્સની અને રકમમાં મૂકી શકો. ચલો હું એક્સ બરાબર 3 અને માઇનસ 3 સિવાય કંઈ પણ લઈશ. હું લઉં છું એક્સ બરાબર 0. ચલો 0 મૂકો રકમની અંદર, 0 સ્ક્વેર માઇનસ 9, 0 નો સ્ક્વેર પણ 0
माइनस नाइन, जीरो माथी नौ ने रिमूव करो, एक ना छेद में माइनस नौ, माइनस निशानी ने कॉमन काढ़ी ने व्यवस्थित लखो तो माइनस वन अपॉन नाइन तमने नेगेटिव नंबर मिली गयो। आपणे रेंज माटे त्रण चेक करशुं, आर प्लस, आर जीरो अने आर माइनस। चलो आर माइनस मिली गयो, समझो छो छोकरा? यस मैम। ओके હવે બીજા પણ બોલે, ઓકે હવે હું કોઈક બીજો નંબર લઉં, મારે ખાલી લિમિટ મારી કેટલી છે ભાઈ, મારે ત્રણ અને માઇનસ ત્રણ નહીં લેવાનો, બાકી હું ગમે લઈશ। ચલો તમે કોઈ પણ એક બીજો નંબર ચૂઝ કરો, આ ત્રણમાં ત્રણે ત્રણ મળે છે કે નહીં એ આપણે ચેક કરશું। આર માઇનસ મળી ગયો, નેગેટિવ નંબર થઈ ગયો છે। હવે ચલો હું કોઈક બીજો નંબર લઉં છું, એક્સ ઇઝ ઇક્વલ ટુ મેં લઈ લીધું ફોર, રકમમાં મૂકું છું, ફોર સ્ક્વેર માઇનસ નાઇન વન બાય સેવન, ઓકે સિક્સટીન માઇનસ નાઇન, સિક્સટીન માઇનસ નાઇન ઇઝ વન બાય સેવન, ઇટ ઇઝ અ પોઝિટિવ નંબર, પોઝિટિવ મીન આર પ્લસ ઓલસો પ્રેઝન્ટ। હવે આપણે ખાલી રકમ ની અંદર કોઈ પણ એલિમેન્ટ મૂકો તો તમને ઝીરો મળે આન્સર માં, ત્રણ અને માઇનસ ત્રણ સિવાયની કોઈ પણ રકમ મૂકો ઇક્વેશન ની અંદર તમને આન્સર ઝીરો મળે। ચલો એક્સ બરાબર દસ લઈ લઉં છું, નહીં હું x બરાબર અલગ નંબર લઉં, મને ગમે એવો, કારણ કે હું ગમે એલિમેન્ટ લઈ શકીશ। આઈ શુડ ટેક x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટેન, હું ત્રણ અને માઇનસ ત્રણ સિવાયનું ગમે લઈ શકું, અહીંયા હું મૂકું છું ચેક કરવા, અંડર રૂટ ટેન છે, અંડર રૂટ નાઇન, હા બેન નહીં ટેન, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, તો દસ માઇનસ નવ, દસ માંથી નવ જાય એટલે એક, એક ના છેદમાં એક એટલે પોઝિટિવ નંબર અગેન। તો ભાઈ તમને પોઝિટિવ મળે છે, નેગેટિવ મળે છે, મારો પ્રશ્ન છે તમને આર ઝીરો મળે, કઈ પણ મૂકો અંડર અંડર રૂટ નાઇન્ટી, અંડર રૂટ નાઇન્ટીન, એક મિનિટ, હા નાઇન નાઇન, Don't put under root 10, 9 means plus and minus 3. You can't put 3 and minus 3. એમ નંબર બદલીને નહીં મૂકવાનું બેટા, તમે અંડર રૂટ 9 મૂકો તો એનો વેલ્યુ રિયલમાં પ્લસ 3 અને માઇનસ 3 છે, સમજો છો? મેં પહેલેથી જ કીધું કે ભાઈ મને 3 અને માઇનસ 3, આપણે રકમમાં પેલા જ કીધું છે પ્લસ થ્રી અને માઇનસ જેની વેલ્યુ હોય એ કઈ નહીં મૂકવાનું, તમે અંડર રૂટ નાઇન કયો તો અંડર રૂટ નાઇન તો રિયલમાં પ્લસ અને માઇનસ થ્રી જ છે, તો એ કાન પૂતી યર, અને પેલા કીધું છે છેદ નહીં ઝીરો થવાનો, કોઈ વ્યક્તિ અંડર રૂટ નાઇન મૂકે તો જુઓ તમે રકમમાં શું થઈ જાય, એક્સ ઇઝ ઇક્વલ ટુ કોઈ અંડર રૂટ નાઇન મૂક્યું। ચલો હું છતાં લખું છું કે ક્વેશ્ચન એક વખત સોલ્વ થઈ જાય, એટલે અંડર રૂટ નાઇન સ્ક્વેર માઇનસ નાઇન, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, નાઇન માઇનસ નાઇન એટલે વન અપોન ઝીરો, ઇટ્સ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ બનવા દેવાનું છે ક્યારે? છેદમાં ઝીરો નથી હું કહેતી, હું તો કહું છું અંશમાં ઝીરો, અંશમાં ઝીરો હોય તો તમે એનો આન્સર
जीरो लखी सको छेद में जीरो हो तो तुम्हारी रकम वेस्ट ज गई तो अपने यहाँ पहले कीधु भाई छेद जीरो नहीं लेता इट इज अ नोट हमें खाली एक क्वेश्चन है भाई कोई वन नंबर है अपने पास अवेलेबल कि जेने मुख्य अने अपनी रेन्ज जीरो मिले ना बस हा कने आप विचार त्र चार नंबर मुकवाना चेक करने रियालिटी है का नहीं भाई नहीं गमे एवं नंबर मुकसो त्रण और माइनस त्रण सीवा दुनिया ना हाल में कोईपण नंबर लैने तमने क्यारे पण रेन्ज जीरो नहीं मिले तो बस जीरो नहीं मिलती तो आप आर माथी जीरो ने बाद करीने लखशु आ तमारो आंसर क्लियर शू कहू छू तमने यस मैम ओके डन चलो आ क्वेश्चन में कई डाउट हो तो बोलो अने कई अक्षर न देखाता हो तो बोलो थोड़ो रफ छे જયારે પીપીટી મોકલી છે એમાં વ્યવસ્થિત લખી મૂકીશ આ બધું સમજાવવા અલગ અલગ ક્વેશ્ચન થાય એટલા માટે અન્ડરસ્ટેન્ડ બધાને ક્લિયર કોન્સેપ્ટ ક્લિયર ચલો હું આ જ ટાઈપનો ક્વેશ્ચન લઉં છું પણ બીજો આ છેદની અંદર છે હવે છેદની અંદર ના હોય તો શું કરવાનું એટલે હું એક ચેન્જ કરીને લઈ લઉં ક્વેશ્ચન તમારા બધાની ક્લિયરિટી માટે આ રીતે ક્વેશ્ચન છે જો બધા આનું સોલ્યુશન શું મળશે એ તમારે કહેવાનું છે યુ હેવ અ ક્વેશ્ચન લાઈક એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x ડિવાઈડ બાય સ્ક્વેર માઇનસ 460 દેખાય છે બધાને રકમ Then find its domain and range. So you should have a denominator. Pehli jaapi condition, bhai. Denominator hamesha non-zero levano. So chhed zero hoy, to answer marse j nahi. So hu pehla lai rahi ke bhai x square minus 16 does not equal to zero. આને હું ડાયરેક્ટ ના લખી શકું તો એના મને ફેક્ટર મળશે હું આ ફોર્મ્યુલા એપ્લાય કરીશ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી એ પ્લસ બી પહેલા હું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ની અંદર કન્વર્ટ કરું એક્સ સ્ક્વેર માઇનસ ફોર સ્ક્વેર વિચ ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બે ફેક્ટર મળી ગયા x માઇનસ 4 x પ્લસ 4 આ બંને નોન ઝીરો હોવા જોઈએ ઝીરોની કમ્પેરિંગ કરો x માઇનસ 4 નોટ ઇક્વલ ટુ ઝીરો x પ્લસ 4 ઓલસો ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ઇક્વલ ટુ ની નેક્સ્ટ સાઈડ જવા દો નંબરને નેગેટિવ વિલ બી પોઝિટિવ Minus positive and plus it's a negative. Hence that you have a domain. Domain in there, but you have a limit. Now you have a baki bata house. So domain aap hi decide thai gai. R maa chya bhe number ne baat kari ne aap hai domain ban se. Ek plus 4 nahi kare lakhi sako and minus 4 nahi lakhi sako. Kaan kya bhe number lakhwa thi. Tamne range. અનડિફાઇન્ડ મળે છે મળતી જ નથી તો બસ હવે બનાવી દો તમારો ટેબલ રેન્જ શું મળશે એ ચેક કરી લઈએ રેન્જનું વ્યવસ્થિત ટેબલ બનાવો તમારે આઈ થિંક મારાથી આગળ રહેવાનું છે મારી પાછળ નહીં ચલો ડોમેન ના એલિમેન્ટ લેશું અને રેન્જ ના ઇક્વેશન માં મૂકશું
રેન્જ નું ફોર્મ્યુલા છે 2x આખા ના છેદ માં x સ્ક્વેર માઇનસ 60. Can I look at the screen? You should take a value of domain. You never take a value of x is a 4n minus 4 because we're removing the 4n minus 4 from the set of real number. Chalo, 4 and minus 4 sivai na number lo. Koi pan range ma muko. ચલો આઈ વિલ ટેક x ઇઝ ઇક્વલ ટુ 4 અને માઇનસ 4 સેવાના કોઈ પણ લેવાના છે. હું લઉં છું x બરાબર 0, રકમમાં મૂકું છું 2 × 0 ઇઝ 0 સ્ક્વેર માઇનસ 60. કોઈ પણ નંબરને 0 થી મલ્ટીપ્લાય કરો તો આન્સર આવશે 0. 0 નો સ્ક્વેર થશે 0 માઇનસ 60 ને એમને 0 ના છેદમાં માઇનસ 60. હવે કોઈના પણ અંશની અંદર 0 આન્સર આવે એનો આન્સર આવી જશે 0. તો તમને r ઓફ 0 મળી ગયો. આપણે હવે ચેક કરશું r પ્લસ માટે અને r નેગેટિવ માટે. ચલો કોઈ બીજો નંબર લઈએ એન્ડ ધેન વી ડિસાઇડ. ચલો 4 અને માઇનસ 4 સિવાયના કઈ પણ નંબર. હું લઉં છું x બરાબર 9. ટુ ઇન્ટુ 9 ઇટ્સ 9 સ્ક્વેર માઇનસ 60. તમે કોઈ પણ નંબર લો, એટલા મોટા નંબર નહીં લો તો ચાલશે. 9 × 2 = 18. 9 નો સ્ક્વેર 81 માઇનસ 60. ચલો 18 ના છેદમાં 11 માઇનસ 6 ઇટ ઇઝ અ 5. 7 6 માઇનસ 1 55. આ પોઝિટિવ નંબર. ચલો આર પ્લસ ઓલસો પ્રેઝન્ટ. Now check r of negative, it's possible or not. I put in any number, x is equal to, I put as x is equal to minus 3. Chalo check kari, aapne to khabar nahi. 2 × −3, minus 3 square minus 60. 2 × 3. 6, પર 6 કેવા આવશે? માઇનસ. નીચે જુઓ, માઇનસ નો સ્ક્વેર હંમેશા થઈ જાય પોઝિટિવ. 3 સ્ક્વેર 9 માઇનસ 60. માઇનસ 6 એમને 16 માંથી 9 ને રિમૂવ કરો, થઈ જશે માઇનસ 5. માઇનસ માઇનસ કેન્સલ, 6 ના છેદમાં 5 પોઝિટિવ નંબર. એક પોઝિટિવ હવે ચેક થઈ ગયો, મારે તો જોઈએ છે નેગેટિવ મળે કે નહીં. ટુ કરવા કો સ્ક્વેર માં શું કરું? એક્સ ઇઝ ઇક્વલ ટુ 2. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પોઝિટિવ 2 આ નેગેટિવ 2 પોઝિટિવ પોઝિટિવ 2 ઓકે. ચલો એક્સ બરાબર મૂકો 2, રકમ માં મૂકો 2 × 2 એટલે 2² − 16. 2 × 2 = 4. 2 નો વર્ગ 4 − 16. 4 અંશ માં ઇટ ઇઝ 4 માંથી 4 રિમૂવ કરો 12. છેદ ઉડે છે ઉડે છે પણ મેં મોટા આંકડાની નિશાની માઇનસ 12. 4 × 3 = 12 તો માઇનસ 1 ના છેદમાં 3 નેગેટિવ નંબર. બસ નેગેટિવ મળી ગયો. ચલો પોઝિટિવ એ મળે છે, નેગેટિવ એ મળે છે.
અને 0 પણ મળે છે તો તમારી રેન્જ શું મળશે? ત્રણેય મળે તો ડાયરેક્ટ આર, ત્રણ માંથી એકાદી ના મળશે ને આર માંથી બાદ કરવાની. આન્સર બોલો. ક્લિયર બધાને? કઈ ડાઉટ હોય તો બોલો, કારણ કે પછી નો સીધો એક્ઝામ્પલ તમે લોકોને ગણવા આપીશ. લખી લખતા જજો સાથે, એટલે સ્લો ભણાવો છો. ફાસ્ટ નથી રાખતી કે બે એક્ઝામ્પલ જ ગણાવવાના, બીજા તો તમને આપે તો હું ઓટોમેટિકલી ગણી શકો, કામાં કઈ મોટી વસ્તુ નથી. હા બસ બધાનું ટેબલ અલગ આવશે, પણ આ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ નો પાર્ટ બધાને સેમ આવશે, રાઈટ હેન્ડ સાઈડ અલગ આવશે. અલગ અલગ નંબર લેશો તો અલગ અલગ વેલ્યુ મળશે. ક્લિયર બધાને? ચલો નીચેના બે એક્ઝામ્પલ આપું છું, એ તમારે મને એની ડોમેન અને રેન્જ કરવાની છે. હું 5 મિનિટથી વધારે ટાઈમ નહીં આપું, 5 મિનિટ પછી હું નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી દઈશ. ચલાનો આન્સર શું આવશે એ તમારે કહેવાનું છે. ચલો પ્રશ્ન જુઓ સ્ક્રીન ઉપર બધા. ધ ફર્સ્ટ પ્રશ્ન, ફાઇન્ડ ધ ડોમેન એન્ડ રેન્જ ફોર ઓલ ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/ x square minus 25. તો ફર્સ્ટ ક્વેશ્ચન. ચલો બધા સ્ટાર્ટ થઈ જાઓ. એન્ડ ધ ફોર્થ નંબર ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન. આનો આન્સર કોણ આપશે? ફર્સ્ટ માં ડોમેન એક માઇનસ જીલ 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 5 મિનિટ પછી પૂછીશું રેન્ડમલી કોઈને પણ. કોઈ એટલે મતલબ કેટલું વર્ક થાય છે પાછા, બાકીના બધા ગણો શાંતિથી. જેટલા પણ પ્રેઝન્ટ છે એમાંથી હું કોઈને પણ ક્વેશ્ચન નો આન્સર પૂછીશ.
અને પોતાનો નંબર અને નામ ચેટબોક્સમાં ભૂલતા નહીં લખવાનું. ક્યારેક નેટવર્ક ઇશ્યુને લીધે તમે ડિસકનેક્ટ થઈ જાઓ છો તો પ્રેઝન્ટ રહી જાય છે. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપશે સત્યમ. સત્યમ કેમિકલના ઘણા સ્ટુડન્ટ એવા છે ધે આર નોટ ગિવિંગ ધ રિસ્પોન્સ. ઇફ આઈ એમ આસ્કિંગ મેની ટાઈમ બટ દે આર નોટ અનમ્યુટેડ સર. કા મૂકીને ક્યાંક વયા રહો છો મોબાઈલ? ચલો નીલ, નીલ યુ કેન હિયર મી? ઓકે, હું નોસાન. મી ગિવ મી ધ આન્સર ધ ફર્સ્ટ ક્વેશ્ચન. Can you hear me or not? Yes, ma'am. Your voice is available. My voice is available. Then why no one can respond me? Ma'am, first one. Okay, you can give me the answer. Okay. So first, my domain I say I domain I say R minus minus five and a five. અને રેન્જ આવશે માઇનસ આર માઇનસ ઝીરો. રાઈટ, બીકોઝ વી પુટિંગ એનીથિંગ વી નેવર ગેટ ધ ઝીરો. ચલો પહેલી ડોમેન મળી જશે આર, એમાંથી આપણે ફાઈવ અને માઇનસ ફાઈવ ક્યારેય નહીં મૂકી શકીએ. એટલા માટે કે જો આ બેને મને છેદમાં મૂકે તો છેદ ઝીરો થઈ જાય. છેદ ઝીરો થાય તો આપણે આન્સર ના મળે. એટલા માટે રેન્જની અંદર થાય બે લિમિટ નહીં. બાકીની કંઈ પણ વેલ્યુ રેન્જમાં મૂકશું ડોમેનમાંથી તો આપણે ક્યારે પણ ઝીરો આન્સર નહીં આવે. તો આપણે રેન્જ થઈ જશે રિમૂવિંગ ઝીરો. ચલો નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ આન્સર ટુ સેકન્ડ ક્વેશ્ચન? ચલો કોઈ સાયન્ટિફિક કેસે જીવ સિવાય, કે જીવ એટલે જ ઇન્ટરેસ્ટ છે. ડોમેન આર માઇનસ, ડોમેન આર માઇનસ પ્લસ 10 ને પોઝિટિવ 10. રાઈટ, ડોમેન આર માઇનસ પ્લસ 10 માઇનસ 10. તમને રેન્જ મળી જશે ઝીરો. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ચારમી, ચારમી પંડ્યા, થર્ડ નો આન્સર બોલ બેટા.
डोमेन मा आर इज डोमेन इज इक्वल्स टू आर माइनस प्लस वन वन माइनस वन ओके डोमेन में आर माथी वन अने माइनस वन ने रिमूव करसु अने एनी रेंज रेंज आर चलो एक्स बराबर शू मूको आर जीरो मिली गया जीरो वेरी गुड इफ यू पुटिंग द एक्स इज इक्वल टू जीरो फ्रॉम द डोमेन यू गेट द रेंज इज अ जीरो चलो लास्ट क्वेश्चन इट्स अ गुड क्वेश्चन अहिया मैं डिनोमिनेटर नहीं आपेलो मैं पण तमने पहला कीधुं तुं के भाई डिनोमिनेटर न आपेलो होय तो तमारे शुं करवानुं चलो शुं आंसर आवशे डोमेन आर जयारे डिनोमिनेटर नहीं आपेलो तो तमारे रेंज माथी कोई वस्तु ने बाद करवानी रहेशे ज नहीं હવે ડોમેન મળી ગઈ આર હવે રેન્જ ની અંદર કઈ પણ વેલ્યુ મૂકો આર માંથી લઈને અને ચેક કરો કે ભાઈ ડોમેન ઉપરથી આ રેન્જ શું મળશે રેન્જ ચિરાય રેન્જ નેગેટિવ રેન્જ નેગેટિવ નહીં આવે પોઝિટિવ અને ઝીરો બંને આવશે નેગેટિવ નહીં આવે પોઝિટિવ અને ઝીરો આવશે કેમ કીધું કે નેગેટિવ નહીં આવે કેમ કે સ્ક્વેર છે એટલે ગમે માઇનસ નો સ્ક્વેર પ્લસ જ થાય એવું છે માઇનસ નો સ્ક્વેર પ્લસ થાય પણ માઇનસ ને 2 લઉં તો મને આન્સર નેગેટિવ નહીં મળે x = હું 2 મૂકો હા નેગેટિવ આવશે r થશે રેન્જ 7 થી 6 કે 6 થી મોટી રકમ લઈશ તો મને આન્સર પોઝિટિવ મળશે પણ 6 થી નાની લઈશ તો મને આન્સર નેગેટિવ મળવાનો ને હા તો મારી રેન્જ કેટલી થઈ હા ઓકે 0 પણ મળે છે x बराबर 6 मुको आर 0 मरते x बराबर 7 के 7 थी मोटी रकम मुको आर प्लस मरते x बराबर 6 के 6 थी नानी मुको तुमने आर नेगेटिव मरते सॉरी आर माइनस तो तने तने मले छे दैट इज थैंक यू बताने चलो लास्ट क्वेश्चन में कोई डाउट हो तो बोले कोई पर स्टूडेंट બાકીના બધા જેના હું નામ લખી રહી ડઝન્ટ મીન કે એબ્સન્ટ છે તમે તમારો વચ્ચે બોલી શકો છો ન સમજાતું હોય તો ને સમજાતું હોય તો પણ એટલીસ્ટ તમને ખબર તો પડે કે કંઈક રિસ્પોન્સ આપો તો એકેડેમિકલના સ્ટુડન્ટ પહેલેથી જ કશું નહીં બોલતા કીપ સાયલન્ટ ઓલવેઝ ઓકે બસ આ ટાઈપનો એક્ઝામ્પલ Yeah, same question. Right. Now moving on to the next step. ચલો આ ક્વેશ્ચન ની અંદર જયારે પણ ક્વેશ્ચન આવે ત્યારે જોવાનું છેદ છે કે નહીં છેદ ના હોય તો આગળ વધી જવાનું ડાયરેક્ટ છેદ ના હોય તો આપણે આર માંથી કઈ પણ વસ્તુને ડોમેન માંથી રિમૂવ કરવી જ નહીં પડે તો અહીંયા તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે અને 1/2 - x ના લખી શકાય નો કહી દઉં હું તને કહી દઉં એક મિનિટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમે સમજાવી દઉં સાથે સાથે ચલો આર ધીસ અ 2x ડઝ નોટ ઇક્વલ ટુ 1/2x આમ જ કે છો ને માઇનસ એક્સ થઈ જશે ને 1/2 જશે એટલે 1/2 છે માઇનસ થઈ જાય ઓકે આ બંને સેમ નંબર નથી હું તમને કહી દઉં જો હું એક્સ બરાબર 2 લઉં છું ત્યારે રકમમાં મૂકું ધીસ અ 2 કેટલા આવશે 4 આની અંદર મૂકું હવે આની અંદર મૂકું છું 1/2 2 2 એટલે 4 1/4 એટલે 0.25 તો 4 અને 0.25 સરખા છે નથી મેમ પણ x x માઇનસ થશે ને 2 x માઇનસ 1/1 લીધું છે એટલે આપણે હા
हाँ पर लइए तो हाँ आ रीते लखी सको तो आम के छो ने इससे 2^-6 हाँ एम लखी सको हाँ ये रीते आपने पास कोई पर नंबर हो रेस्ट टू एक्स छे जिन्हें आप छेद में लइए तो ने माइनस लखिए छे x^-6 एम लखी सको आराम थी x^-6 आप नेगेटिव नंबर त्यां सुधी पॉजिटिव संबंधी नीचे नहीं कर पाओ તમારો સાઉન્ડ કપાય છે પાવરને છેદમાં લઈ જાઓ તો હંમેશા તમારી જે પણ પાવર હોય એ પોઝિટિવ હોય તો નેગેટિવ બની છે નેગેટિવ હોય તો પોઝિટિવ બની છે જેમ આપણે કેમ ઇક્વલ ટુ ઓલી સાઈડ લઈ જાય તો પોઝિટિવ નેગેટિવમાં ચેન્જ આવી જાય સિમિલરલી અહીંયા પણ થાય સ્લાઇડ દેખાય છે ને બધાને યસ સર ઓકે ચલો હવે અવાજમાં કઈ પ્રોબ્લેમ નથી ને તો આપણે એક્ઝામ્પલ હા તો એના ડિનોમિનેટરમાં છે એમ કહી શકાય ને આપણે એટલે લખી શકું પણ હું બની શકું ત્યાં સુધી છેદ ને નિગ્લેક્ટ કરવાની ટ્રાય કરીશ મારે છેદ ના આવે તો મારે ગણતરી કરવી ના પડે ને હું આ નંબર છે ને જેમ કે x-3 એને હું ગમે કરું એને ઉપર હું ના લઈ જઈ શકું નેવર પોસિબલ જ નથી ઓકે એટલે માર આને પણ હું ઉપર લઈ જઈ શકું તો એને પોઝિટિવ જ બનાવીશ એટલે મારે છેદ થી મને કરવું પડે મારે ગણતરી ના કરવી પડે જો મારે છેદ આવે ને તો મારે નોન ઇક્વલ ટુ ની બધી ગણતરી કરવી પડે મારે છેદ ના જોતો હોય તો હું પેલું જ પ્રોસિજર એમ જ કહીશ કે મને આવી રીતના કોઈક નંબર આપેલો છે 2^-x માઇનસ થી તો ઉપર જ લઈ જાય નોર્મલ ઇક્વેશન જ બતાવે હું લાંબી પ્રોસિજર ઉપર જઈશ જ નહીં એટલે બની શકે તો આપણે છેદ રિમૂવ કરવાની ટ્રાય કરવાની જ્યાં ન રિમૂવ થતું હોય તો જ આપણે નોટ ઇક્વલ ટુ 0 લઈને આગળ એક્ઝામ્પલ ગણવાનું સમજાય છે બધાને ચલો આ ક્વેશ્ચન ની અંદર આપણે છેદ નથી તો તમારી ડોમેન ડાયરેક્ટ મળી ગઈ આ રિમૂવ કરવું તો નહીં પડે કારણ કે આપણી પાસે છેદ જ નથી છેદમાં કઈક હોત તો એને આપણે રિમૂવ કરત પણ અહીંયા હવે છેદ નથી તો મૂકો વાત હવે 1 by 1 એલિમેન્ટ લેતા જાઓ અને રકમમાં મૂકતા જાઓ કે મારે આન્સર શું મળે છે એ હું ચેક કરતી જઈશ હું પહેલા જ આર માંથી લઈશ x = 0 રકમમાં મૂકો 2 ની ઉપર 0 પાવર કોઈ પણ નંબર એની ઉપર 0 પાવર એટલે 1 કોઈ પણ નંબર હું x ની ઉપર 0 પાવર મૂકું એટલે મને હંમેશા એનો આન્સર 1 મળે x કોઈ પણ રિયલ નંબર હોય હવે હું લઈશ કોઈ બીજો નંબર r માંથી કોઈ પણ ચૂઝ કરો x = 4 ચલો 2 ની ઉપર 4 બેને 4 ટાઈમ મલ્ટીપ્લાય કરો 2 × 2 × 2 4 ટાઈમ તેનો આન્સર આવશે 60 અહીંયા મને પોઝિટિવ નંબર મળી ગયા 1 મેળવો યા 10 મેળવો બધું એક જ છે તો r પ્લસ પ્રેઝન્ટ થઈ ગયું હવે હું ચેક કરું છું બીજો નંબર કે જેથી મને ખબર તો પડે કે ભાઈ શું શું મળે છે કે નહીં હવે હું કોઈક બીજો નંબર લઈ લઉં ચલો આઈ વિલ x = તો માઇનસ નંબર લઈ લઉં છું -2 ચલો 2^-2 હમણાં જ જીલે કીધું હતું કે મેડમ માઇનસ પાવર હોય તો જો અહીંયા આ સાઈડમાં જો રિમેમ્બર કરીને રેડમાં લખેલું છે જો ઉપર માઇનસ હોય તો નીચે જશે તો પોઝિટિવ થઈ જશે ઉપર પોઝિટિવ હોય તો નીચે જાય તો નેગેટિવ થઈ જાય
હું પેલા પોઝિટિવ નાખીશ, બે ની ઉપર બે પાવર થઈ ગઈ પોઝિટિવ. હવે બે ની ઉપર પી હશે કેટલા થયા, ચાર. 1.4 એટલે 0.25, અગેન પોઝિટિવ નંબર. હું કોઈ બીજો નંબર ટ્રાય કરું, કારણ કે મારા આન્સર તો શું, ત્રણ કન્ડિશન મારે ચેક કરવાની છે, આર ઝીરો ની અને આર માઇનસ ની. કોઈ બીજો નંબર લો, એની નંબર ફ્રોમ ધી આર, ચલો 1 લઈ લઉં, શું મળે છે, માઇનસ 1 લઈ લઉં, 2 રેસ ટુ માઇનસ 1, માઇનસ પાવર હોય તો છેદમાં આવી જશે નંબર. બે ની ઉપર એક પાવર, બે ની ઉપર એક એટલે બે, 1/2 એટલે 0.5, ફરી પોઝિટિવ. ચલો તમે ચેક કરો, તમારી પર નાખું છું. નેગેટિવ આવશે? નેગેટિવ નહીં આવે, શ્યોર? યસ મેમ. આખું ચલો પોઝિટિવ તો મળી ગયા. હવે આપણે બે કન્ડિશન ચેક કરવાની છે, આર ઓફ ઝીરો અને આર નેગેટિવ. થોડા થોડા નંબર લ્યો, ડિસાઈડ કરો કે શું થશે. કોઈ એમ કે મેડમ હું કઈક અલગ નંબર લાવતો છો, અલગ આને કહેવાય? આ રીતે આપણે અલગ નંબર લઈ શકીએ. આઈ વિલ ટેક એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2, x ની વેલ્યુ અંડર રૂટ વાળી લઈ તો ચાલે ને? લો ને, એનીથિંગ આર માં છે હોય એ લેવાનો. x બરાબર મેં લીધું 1/2, હું બે ની ઉપર 1/2 પાવર મૂકું. 1/2 એટલે કેટલી પાવર થઈ? સ્ક્વેર રૂટ. તો આ બે સ્ક્વેર રૂટ માં લખાશે. અંડર રૂટ 2 એટલે કેટલા? 1/4 પોઈન્ટ સમથિંગ. હાઈ રેસ ના નંબર છે તો 1.4 સમથિંગ કઈ પણ હશે. તો મને આખા નંબર અકાઉન્ટ નથી યાદ કે ભાઈ શું આવે, તો 1.4, અગેન પોઝિટિવ. ચલો મેં અંડર રૂટ પાવર પણ લઈ લીધી. આપણી પાસે કોઈ લિમિટેશન તો નથી, ડોમેન તો આર માંથી ગમે લેવાની છે. અહીંયા આપણે કીધું તો નથી ભાઈ આ નંબર ના લ્યો, ગમે લ્યો, તમારે ચેક કરવાની છે. મેં એટલા બધા મૂક્યા, મને ખાલી આ પોઝિટિવ નંબર મળ્યો બધે. હજી મારે બે નંબર બાકી છે ચેક કરવાના, આ બે મને મળશે. તમારી પાસે પેન બોલ પેન બધું છે, ટ્રાય કરવા માંડો ખબર પડે. ચલો એક હું થોડોક મોટો નંબર લઉં, -3. ચલો -3 લો, એક્સ ઇઝ ઇક્વલ ટુ -3, 2 રેસ ટુ -3, 1/2 રેસ ટુ 3, 1/8, અગેન પોઝિટિવ નંબર. ઇટ્સ અ 0 પોઈન્ટ સમથિંગ, મે બી આઈ ડોન્ટ હેવ આન્સર. સો 1/8 ઇઝ અ પોઝિટિવ નંબર. હા, 2 રેસ ટુ -3 છે ને, આપણે -2 ઇન્ટુ -2 ઇન્ટુ -2 ના લખી શકાય. કોને? 1/8 છે. આ 2 રેસ ટુ -3 છે. હા હા. અને -2 ઇન્ટુ -2 ઇન્ટુ -2 લઈ. તો -8 આન્સર આવે? ના. એનો આન્સર શું છે? ના, 2 રેસ ટુ, આ 2 રેસ ટુ -1 નહીં, તો આપણે 2 રેસ ટુ -3 લઈ તો -2 ઇન્ટુ -2 ઇન્ટુ -2 લખવા પડે ને? નો 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 નો
no, 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 no. 2 raised to minus 3 does not mean minus 2 into minus 2 into minus 2. No, 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 no. This is like this, minus 2 raised to 3. અને 2 raised to minus 3 both are different. હા, એ જ તો કન્ફ્યુઝન મેં હું તમને પૂછતો હતો આની પહેલા. ઓકે, એ પૂછે છો. ધીઝ આર નોટ સેમ બીકોઝ 2 raised to minus 3 will be 2 raised to positive 3, that is 1 upon 8. It is a 0 point something. You can count, but here you have any number whose power is odd. So negative have a power, that is minus 8. So 1 upon 8 and minus 8 are not same. અલગ અલગ મલ્ટીપ્લાય ના કરી શકો. માઇનસ પાવર એટલે તમારે એ નંબર આમ હોય તો વાત ઠીક છે. માઇનસ ટુ રેસ ટુ થ્રી તો તમે માઇનસ ટુ ને ત્રણ વખત મલ્ટીપ્લાય કરી શકો. ચલો બીજી સ્લાઇડ લઈ લો. માઇનસ ટુ રેસ ટુ થ્રી અને માઇનસ ટુ રેસ ટુ થ્રી અને ટુ રેસ ટુ માઇનસ થ્રી બંને સેમ નથી. બધા યાદ રાખો, આનો આન્સર આવે છે માઇનસ એઇટ અને આનો આન્સર આવે છે વન અપોન એટ. હવે ક્લિયર બધાને? ચલો હવે આનો આન્સર, આપણે મેઇન વસ્તુ આના પર ફોકસ હતો ત્યારે. મારે જોઈએ છે નેગેટિવ આન્સર અને જોઈએ છે ઝીરો, એ મળશે કે નહીં મને. તો ભાઈ ગમે તેવું ગમે એવો નંબર મૂકીશ, મને ઝીરો થી મોટી સંખ્યા જ મળશે. મને ઝીરો નહીં મળે અને ઝીરો થી નાની સંખ્યા નહીં મળે. સમજાઈ ગયું? નથી મને ઝીરો મળતો, નથી મને ઝીરો થી નાની સંખ્યા મળતી. હવે આને મારે લાઈનના ફોર્મમાં લખવું હોય, હું એક લાઈન ડ્રો કરું છું, પણ હું કોઈ પણ સેટમાંથી બે નંબરને રિમૂવ ના કરી શકું. આર ઝીરો ને આર નેગેટિવ ના લખી શકું. એક સેટ હોય ને તો એને હજુ રિમૂવ કરી શકું. બે ત્રણ ત્રણ સેટ રિમૂવ ના કરી શકું, એ રૂલ્સ છે. તો મેં એક નંબર લાઈન ડ્રો કરી, એ તમારી સામે નંબર લાઈન છે. જો બધા અહીંયા બધા નેગેટિવ નંબર હશે, આ સાઈડ બધા પોઝિટિવ નંબર હશે. અહીંયા હું વચ્ચે ઝીરો લઉં છું, આ સાઈડ બધા પોઝિટિવ, આ સાઈડ બધા નેગેટિવ. ટુ એન્ડ માઇનસ થ્રી, ધી આર ઇન્ફાઇનાઇટ. હવે મને નંબર લાઈન ઉપર કયા કયા મેં આરની વેલ્યુ મને કઈ કઈ મળે છે? તો મને ઝીરો નથી મળતી. ઝીરોની આ સાઈડની નેગેટિવ સાઈડની એકેય નથી મળતી. મને શું મળે છે? ઝીરો નથી પડતો. ઝીરોથી આ સાઈડની ઇન્ફાઇનાઇટની કોઈ પણ નંબર મળે છે? મળે? ઝીરો સિવાયના બધા પોઝિટિવ નંબર મળે છે મને, પણ ઝીરો નથી મળતો. હવે ઝીરો ના મળતો હોય અને ઇન્ફાઇનાઇટ સુધીની બધી સંખ્યા મળતી હોય તો કોક એમ કહેશે કે મેડમ તમે એને આરના સેટમાં લખી શકો ને? નહીં, હું મારી રેન્જ આ રીતે ના લખી શકું, એવો લખવાનો કોઈ નિયમ જ નથી. મેડમ આરમાંથી તમે આ રીતે લખો તો બાદ કરો, તો ભાઈ આર ઝીરો બાદ કરો અને આર માઇનસ બાદ કરો, બે સેટને એકાયરે બાદ ના કરી શકું. આ રોંગ સ્ટેટમેન્ટ છે, આવું કોઈએ નથી લખવાનું. તો ભાઈ હવે આને મારે બતાવવું કઈ રીતે? મારે રેન્જ તો લખવી જ છે, તો રેન્જને લખવું કઈ રીતે? બસ આપણી પાસે એટલા માટે આપણે ઇન્ટરવલ ભણી ગયા. ઇન્ટરવલ લખવાનું અને શીખવાનું રીઝન એટલું જ કે ભાઈ ઇન્ટરવલ લખતા આવડે. તો ચલો આ તમારી ઇન્ટરવલના ફોર્મમાં લખવું છે મારે, તો હું શું લખીશ? ઝીરો નથી આવતો, ઝીરો થી મોટી અને ઇન્ફાઇનાઇટ સુધીની બધી સંખ્યા આવે છે. હા
r माइनस ब्रैकेट માં 0 અને માઈનસ r ના લખી શકા નહીં એ શીખી તું ને તમે એને બે સેટ ને એટલે રિમૂવ કરીને સેટ માંથી સેટ ના બાદ કરી શકો ક્યારે સેટ માંથી એક સિંગલ નંબર બાદ કરી શકો બે નંબર બાદ કરી શકો કોઈ નંબર ઓફ પૂરી ટર્મ બાદ ના કરી શકો ક્યારે નહીં તમારે એકાદ બે નંબર ફાઇનાઇટ નંબર ને બાદ કરવા હોય તો તમે બાદ કરી શકો પણ તમે આ રીતે લખો r માઇનસ r ઓફ માઇનસ ઇઝ નોટ અ વેલિડ થિંગ આવું સ્ટેટમેન્ટ લખાતું જ નથી તો હવે મારે કમ્પલસરી ઇન્ટરવલ માટે જવું પડે તો ઇન્ટરવલ બધાને આવડવા જોઈએ તમને મેં જ્યારે એક પ્રેઝન્ટ પીપીટી મોકલેલી હતી એમાં મેં ઇન્ટરવલનું તમને ભણાવેલું હતું આ બધા જુઓ સ્લાઇડ ઉપર સ્ક્રીન ઉપર ઇન્ટરવલ આપેલા છે જો કોઈ નંબર આવતો હોય તો એને ક્લોઝ ઇન્ટરવલમાં લખવાનો કોઈ નંબર ના આવતો હોય તો એને ઓપન ઇન્ટરવલમાં લખવાનો અહીંયા પહેલો છે બ્રેકેટ છે વન ટુ ઇન્ફાઇનાઇટ વન આવે છે એટલે ડાર્ક મેં કહી દેલો છે જ્યારે ઓપન ઝીરો હોય ને તો એ નંબર નહીં આવતો હોય ડાર્ક ઝીરો હશે એ તો મારી રીતે કરું છું ડાર્ક ઝીરો હોય તો ક્લોઝ ઇન્ટરવલ ડાર્ક ઝીરો ના હોય તો ઓપન ઇન્ટરવલ ડાર્ક નો મીનિંગ છે એ નંબર પણ આવે છે મેમ રિપીટ કરો ના સમજાયું જ્યારે સ્ટાર્ટિંગમાં ઇન્ટરવલ ભણાવેલું હતું ત્યારે તમને લોકોને મેં કેટલા બધા ઇન્ટરવલને લખતા શીખવાડતા કે ભાઈ ઓપન ક્લોઝ હાફ ઓપન કઈ રીતે લખવાના આ ઇન્ટરવલ લખવાની એક પેટર્ન છે જો અહીંયા જ્યાં ડાર્ક ઝીરો છે ને એનો મીનિંગ કે એ નંબર ઇન્ટરવલની અંદર આવ્યો છે અને જ્યાં ઝીરોને ફૂલ આપણે અંદર ગોઠવ્યું હોય ને તો એ નંબર નથી આવતો આ ખાલી મેથે આપણે ઇઝી કરવા માટે જ્યાં ડાર્ક ઝીરો હોય ત્યાં ક્લોઝ લાઇટ ઝીરો ઓપન બ્રેકેટ કરવાનું હવે આ ડાર્ક ને લાઇટનો મીનિંગ શું છે જ્યાં ક્લોઝ ઇન્ટરવલ હોય એનો મીનિંગ કે ભાઈ વન આવે છે અને વન પછીની બધી સંખ્યા આવે છે વન પછીની બહુ સંખ્યા છે એ બધી સંખ્યા ઇન્ટરવલમાં આવે છે હવે આવે છે બ્લેક લાઇન છે એ જોવો એમાં મેં વન ઉપર ડાર્ક કરેલો છે પણ ટુ ઉપર ડાર્ક નથી કરેલો તેનો મીનિંગ બ્રેકેટની અંદર વન આવશે પણ ટુ નહીં આવે આ તમારું થઈ ગયું ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી ટુ જ્યાં ડાર્ક ડોટ હોય ત્યાં ક્લોઝ સિમ્બોલ લગવાનો ક્લોઝ ઇન્ટરવલ ડ્રો કરવાનો જ્યાં ડાર્ક ની જગ્યાએ લાઇટ ઝીરો હોય ત્યાં તમારો ઓપન બ્રેકેટ કરવાનો અને લાઇટ ઝીરો નો મીનિંગ કે ટુ નથી આવતો ભાઈ ટુ સિવાયની બધી સંખ્યા આવે છે એના પછી રેડ કલરમાં છે એ જોવો અહીંયા છે ઓપન ઝીરો છે માઇનસ થ્રી થી ઇન્ફાઇનાઇટ તમારી લાઈન જાય છે તો માઇનસ થ્રી નહીં આવે કારણ કે આપણે એને ઓપન રાખ્યું છે ઓપન ઇન્ટરવલ નો સિમ્બોલ તો બાર થઈ ગયા ચલો કઈ વાંધો નહીં એક લાસ્ટ જ બતાવી દો પછી પૂરું તો જ્યારે પણ એક વખત ઇન્ટરવલ રિપીટ કરી લેજો બધા બોયસ ને ગર્લ્સ કે ભાઈ ઝીરો થી મોટી સંખ્યા એને મારે ઇન્ટરવલના ફોર્મમાં લખવું હોય તો ઝીરો નથી આવતો કઈ અને ઇન્ફાઇનાઇટ ઉપર પોઝિટિવ ઇન્ફાઇનાઇટ હોય કે નેગેટિવ ઇન્ફાઇનાઇટ હોય હંમેશા એની પાછળ ઇન્ટરવલ જ લખવામાં આવે છે આજની તમને સ્લાઇડની અંદર લાસ્ટ જે પીપીટી પ્રેઝન્ટેશન નંબર ટુ દીધું હતું ને એનો આ પોર્શન 130 નંબરની સ્લાઇડ જોઈ લેજો 130 અને 132 31 32 બધી જેથી તમને આઈડિયા કે કઈ રીતે ઇન્ટરવલ આપણે લખવાનો રહેશે આપણે આજ સુધી અહીંયા રાખીએ યસ પણ તમારે આ પ્રેઝન્ટ લવ ત્યાં સુધીની અંદર આ ક્વેશ્ચનની તમારે મને આન્સર દેવાનો છે પછી તમે લોકો ફ્રી અધરવાઇઝ નહીં ત્યાં સુધી નહીં હા ના ના હું જવા દઈએ આ ચલો આ ક્વેશ્ચન સામે ગણેલો છે ચલો ગણવાની એવી જરૂર નથી ખાલી સમજી લો નામાં કઈ ડાઉટ હોય તો બોલો
આમાં ઝીરો નહીં આવે એમ છે ને? હા હા, ઝીરો નહીં આવે, ઝીરો થી મોટી બધી સંખ્યા આવશે. ચલો પ્રેઝન્ટ માટે મેમ હા બોલો. આમાં લાસ્ટમાં કેમ હાફ ક્લોઝ છે? ઇન્ફાઇનાઇટ પછી, ઇન્ફાઇનાઇટ પછી યા તો ફૂલ બ્રેકેટ આવશે? નહીં નહીં, ક્લોઝ બ્રેકેટ નહીં આવે. ઇન્ફાઇનાઇટ જ્યારે પણ તમે લખો ને, પ્લસ ઇન્ફાઇનાઇટ કે માઇનસ ઇન્ફાઇનાઇટ, હંમેશા ઓપન બ્રેકેટ જ લખવાનું હંમેશા. હા બોલો. આપણાની રેન્જ તો હાફ ક્લોઝ 1 ઇન્ફાઇનાઇટ નો લખી શકી. 1 કેમ? 1 અપોન 9 તો મળે છે. હા 1 મળે છે, પણ 1 થી નાની સંખ્યા પણ મળે છે ને, 0 પોઈન્ટ સમથિંગ મળે છે. જો અહીંયા છે x બરાબર મેં માઇનસ 2 લીધું છે ને, એનો આન્સર કેટલો આવે છે? 1/9. 1/9 ને તો 5, તો 0 પોઈન્ટ સમથિંગ આવશે. એ મેં ખાલી લખ્યું નથી, એ તમને ગણાવત ને ત્યારે લખત. આ તો રેડીમેડ લખાવે ગણેલું છે છોકરાઓ પીપીટી દેવા માટે. તો 1/9 થી ભાગીશ તો 0 પોઈન્ટ સમથિંગ આવશે આન્સર તારો. આવશે ને? ઓકે. એટલા માટે, એટલે 0 નથી આવતો, પણ 0 થી મોટી થોડીક સંખ્યા આવે છે, એ મોટી ઇન્ફાઇનાઇટ સુધી પણ મોટી હોઈ શકે. 3 ની ઉપર પાવર વધારતા છે અને 3 ની ઉપર પાવર ઘટાડતા છે, તમને સોલ્યુશન મળી જશે. ચલો 1 1 નંબર તમારા માટે ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ ને ફોલો કમ્પલસરી કરવાની છે. એના માટે કોઈ પણ આપણે જરા પણ એડજસ્ટમેન્ટ નહીં કરીએ. આજ સુધી જે ચાલેલું છે એની આપણે ટેસ્ટ લઈએ છીએ. કોઈ પણ મને વચ્ચે આર્ગ્યુમેન્ટ ના જોઈએ, જે હું કહું એ જ ક્લાસમાં ફોલો થવું જોઈએ. તો તમારી ટેસ્ટ ઓન વિચ ત્રીસ તારીખે પછી તમારો લેક્ચર છે ને હવે 30/7/2020 ફર્સ્ટ ડે. ક્વેશ્ચન હશે ડોમેન અને રેન્જના. આજ સુધી ચાલેલું બધું અને એવા ક્વેશ્ચન હશે જે મેં નહીં ગણાયેલા હોય, તે તમને બધાને મેથડ આવડવી જોઈએ કે ભાઈ કેમ ગણવાના. અને કમ્પલસરી તમારે બધા એ ટેબલ બનાવવાનું છે રેન્જનું, ડાયરેક્ટ નથી આન્સર લખી દેવાનો. ભલે ઓછા પોઈન્ટ લો પણ એટલું કરવાનું છે. એટલે કોઈ ડાઉટ હોય તો બોલો. તમારું 11-12 ની વચ્ચે, 11-12 AM PM તમે જે બોલો. ચલો AM 12 વાગ્યા સુધી પૂરું. ઓકે બધા, જ્યારે ગુરુવાર આવો ત્યારે ટેસ્ટ આપણે રાખેલી છે 20 માર્ક્સ ની. મેમ ટેસ્ટ હશે કઈ રીતે? સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આપી દઈશ. ચલો તમે ડેમો પણ આપી દો. તમે હું વોટ્સઅપ કરી દઈશ કે ભાઈ કઈ રીતે ટેસ્ટ હશે. ઓકે ઓકે. સ્ક્રીન ઉપર ક્વેશ્ચન હશે, તમારે નોટ પેન લઈને બેસવાનું. ટાઈમ 1 કલાકનો હશે, 1 કલાકની અંદર બધા ક્વેશ્ચન લખી નાખવાના અને મને વોટ્સઅપ કરી દેવાના 5 મિનિટની અંદર, જેવું તમારો ટાઈમ પૂરો થાય એની 5 મિનિટમાં બસ પૂરું. બધા ક્વેશ્ચન 10 ક્વેશ્ચન હશે 20 માર્ક્સના, બધા ક્વેશ્ચન 2 માર્ક્સ. ઓકે મેમ. પ્રેઝન્ટમાં ધ્યાન 1 2 પ્રેઝન્ટ. મેમ માઇક બંધ છે. 1 નો માઇક બંધ છે. ઓકે 2 નંબર પ્રેઝન્ટ મેમ. ઓકે 3 પ્રેઝન્ટ મેમ. 4 નથી મેમ. 5 પ્રેઝન્ટ મેમ. 5 છે મેમ.
हाँ हाँ फाइव थे ये सिक्स नंबर प्रेजेंट मैम सेवन प्रेजेंट सत्यम तने जारे पूछू त्यार तो क्या मांसा नहीं देतो आठ एक नंबर मैं बोल लेती बोल नंबर वन रोल नंबर वन हाँ नहीं भी थे जो के बड़ा एक नंबर नाइन प्रेजेंट टेन इलेवन प्रेजेंट मैम ओके ट्वेल्व यस मैम थर्टीन यस मैम फोर्टीन फिफ्टीन यस मैम ओके फिफ्टीन सिक्सटीन सेवेंटीन एटीन नाइनटीन प्रेजेंट ट्वेंटी प्रेजेंट मैम ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर प्रेजेंट हाँ 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 मैडम फोर्टीन ट्वेंटी फाइव And 26. 24 कही दूं मैं? ये हाँ करी दी तू हो? चलो बाकी अब आज माटे अच्छो राखिए. प्रेजेंट माटे बता वही छे. बाकी क्वेश्चन पूछो तो एक के जवाब नहीं देता. चलो टेस्ट में बता अनु परफॉर्मेंस होप सारो राख जो. ओके. How did I you?